म्युनिसिपल कमिश्नर सूरत आज रोज 26 मई 2020 सांजे 5:55 गई काल सुधी सूरत शहरना कुल केसों की संख्या 1311 था। आज रोज नवा 35 केसों नोंधायेला छे। अत्यार सुधीना कुल केसों की संख्या 1346 थाय छे अने जे केस कन्फर्मेशन रेट छे पॉजिटिविटी रेट एने 6.5% छे। आज रोज एक मुंशी अली शौकत अली 56 वर्षना उमर हता। ए पटेल नगर सोसायटी उधनाना हता। किडनी तकलीफ अने डायबिटीस किटोसिस ना कारणे एमनू मृत्यु सिविल हॉस्पिटल खाते थयुं छे। कुल आजना आ एक मृत्युना साथे कुल मृत्युनी संख्या 62 थयेलू छे अने જે મૃત્યુનું રેશિયો છે એ 4.6% થાય છે। જે ડિસ્ચાર્જ આજ રોજ 31 લોકોનું ડિસ્ચાર્જ કરવામાં આવેલું છે, એમાં ગઈકાલ સુધી ડિસ્ચાર્જ કરેલા સંખ્યા 914, આજના 31 નવા ડિસ્ચાર્જ થાય છે। સમરસથી 9 ડિસ્ચાર્જ થાય છે અને સિવિલમાંથી 22 દર્દીઓ જે છે એ સાજા થઈને ઘેરે જાય છે। એટલે કુલ આજના 31ને મળીને કુલ જે ડિસ્ચાર્જ થાય છે 945 થયા છે, જેનું સાજા થયેલા દર્દીઓના જે ટકાવારી છે, રિકવરી રેટ આપણે કહીએ છીએ, એ 70.20% થયું છે। જે મેં કીધું છે કે અગાઉ પ્રમાણે આખા સુરતનું જે રિકવરી રેટ છે એ આખા ભારતમાં વન ઓફ ધ બેસ્ટ રિકવરી રેટ્સ થાય છે। સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં આજરોજ 50 પોઝિટિવ પેશન્ટ્સ ત્યાં દાખલ છે। ઝોન વાઇઝ અલગ અલગ ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 561 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે અને હોમ ક્વોરન્ટાઇન હેઠળ 6594 કેસો હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે। એટલે કુલ ક્વોરન્ટાઇન હેઠળ 7155 લોકો ક્વોરન્ટાઇન થાય છે। જે સમરસ કોવિડ કેર સેન્ટર છે એ CCC માં બેસ્ટ મેનેજમેન્ટ ત્યાં થાય છે। સવારે ઉઠીને લોકો યોગા કરે છે અને જેમને પછી બ્રેકફાસ્ટ કર્યા પછી એમને અગર કોઈ પુસ્તક વાંચવું હોય તો પુસ્તક એમને આપવામાં આવે છે અને એમને કોઈ નાની મોટી સેલિબ્રેશન ત્યાં થાય છે। એટલે કોવિડ કેર સેન્ટર જે છે એમાં લોકોનું શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે એના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહ્યા છે। જે પોઝિટિવ કેસોની સંખ્યા આજે 35 નોંધાયું છે એ 35 અગર જોઈએ તો એમાંથી જે 13 કેસીસ છે એ લિંબાયતમાંથી આવેલું છે, 5 સેન્ટ્રલ ઝોનમાંથી છે, બરાછા એમાંથી 5 છે, બરાછા બીમાંથી 1 છે, રાંદેરમાંથી આજે કોઈ નવા કેસ આવ્યા નથી, કતારગામમાં 5 કેસ આવેલા છે અને ઉધનાના 4 કેસ અને આઠવાના 2 કેસ આવેલા છે। એટલે કુલ કેસોની જે સંખ્યા છે એ 1346 થાય છે આજ રોજના 35 મળીને। આજે પણ જે અગાઉના દિવસો પ્રમાણે લિંબાયતમાં 13 નવા કેસો નોંધાયા છે। જે એક્ટિવ સર્વેલન્સ છે એ એક્ટિવ સર્વેલન્સનું બાબત વાત કરીએ તો એક્ટિવ સર્વેલન્સમાં અત્યારે 1673 ટીમો કાર્યરત છે, કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 214 ટીમો કાર્યરત છે, ફીવર ક્લિનિક અત્યારે 39 ફીવર ક્લિનિક ત્યાં કાર્યરત છે। ફીવર ક્લિનિકમાં ખાસ કરીને એ જોવામાં આવ્યું છે કે ફીવર ક્લિનિકમાં લોકો ત્યાં સ્ટાટિક ફીવર ક્લિનિકના બદલે લોકો જે એમ્બ્યુલન્સવાળું મોબાઈલ ફીવર ક્લિનિક છે એમાં વધારેમાં વધારે આવે છે। એટલે અત્યારે જે ફીવર ક્લિનિક છે એ તમામ ફીવર ક્લિનિકને મોબાઈલ કરવા માટે આપણે નિર્ણય લીધું છે। જેમિની એપ્લિકેશન હેઠળ 672 હોસ્પિટલમાંથી આપણને 291 ERIના કેસીસ આપણને મળ્યા છે। APX નું જે સર્વેલન્સ સ્ટ્રેટેજી છે એમાં આજરોજ 35471 જેટલા એજેડ અને કોમોર્બિડિટીઝના લોકો આપણને મળ્યા છે। ERIના કેસ આજે 47 મળ્યા છે। એ પ્રમાણે જે APX
સ્ટ્રેટેજી છે એ એપીએક્સ સ્ટ્રેટેજીમાં અત્યારે વધારે એજેડ અને કોમોર્બિડનું જે લાઇન લિસ્ટિંગ છે એ લગભગ પૂરું થવાના આરે છે, અને એના પછી આપણે એક જે અભિયાન છે એ અભિયાન આપણે બડીલો માટે ચલાવીશું. આજરોજ સુરત એરપોર્ટ ખાતે કુલ 85 ડોમેસ્ટિક ફ્લાઇટના પ્રવાસીઓ આવ્યા છે, અને એ લોકોનું સ્ક્રીનિંગ મેડિકલ ટીમ એસએમસી દ્વારા કરવામાં આવ્યું છે. જે પ્રમાણે ફ્લાઇટ અત્યારે શરૂ થયું છે એ પ્રમાણે દિલ્હીથી સુરત 47 પેસેન્જર આવ્યા છે, હૈદરાબાદથી 38 આવ્યા છે, જે અલગ અલગ એરિયામાંથી, ખાસ કરીને અત્યારે સુરતના જે ફ્લાઇટ છે એ રેડ ઝોનમાંથી લોકો આવે છે. એટલે મારા વિનંતી છે કે તમામ લોકો જે સુરતમાં આવે છે એ 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઇન, સેલ્ફ આઇસોલેટ પોતાના ઘેરે રહે, અને એમને કોઈ પણ સિમ્પટમ્સ દેખાય તો એ આપણને જાણ કરે, અને કોઈ પણ રીતે બીજા લોકોને ચેપ ના પહોંચે એ પ્રમાણે પોતાનું જે છે એ બિહેવિયર અને પોતાનું જે આઇસોલેશન એ પ્રમાણે થાય એ જોવાના માટે આપણે બધાને વિનંતી કરીએ છીએ. જે પ્રી મોન્સૂન કામ છે એ પ્રી મોન્સૂન કામના ઉપર ખૂબ વધારે ફોકસ કરવામાં આવ્યું છે, ખાસ કરીને અત્યારે જે સાયક્લોનિક એક સ્ટોર્મ આગળના દિવસે યોજવા એનો સંભાવના જણાય છે, એના અંતર્ગત જેટલા પણ જાળિયાનું કામ છે, સ્ટોર્મ વોટરનું કામ છે, જે કાચી પાકી ગટર નું કામ છે, એ તમામ બાબત સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટે આજરોજ એક રિવ્યૂ કરવામાં આવ્યું હતું, અને ટૂંક સમયમાં લગભગ અઠવાડિયામાં આ કામો તમામ પૂર્ણ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે. આજે તમામ અધિકારીઓ સાથે પણ એક બેઠક કરવામાં આવેલું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં, ખાસ કરીને જે સ્લમ એરિયામાં કેસો આવે છે, એ સ્લમ એરિયાના કેસો માટે આપણે અત્યાર સુધી 11,000 જે સાબુ લોકો હાથ વારંવાર ધોએ એટલા માટે આપવામાં આવ્યું છે. સ્લમ એરિયામાં ટેમ્પરરી વોશ બેસિનનું પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. 247 મિકેનિકલ ટાઈપ ફૂટ ઓપરેટેડ વોશ બેસિનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. 60 રિક્ષા અને 453 ડોર ટુ ડોર વાહનો મારફત પણ જનજાગૃતિ કરવામાં આવી રહ્યું છે, અને અત્યારે જે અલગ અલગ પ્રકારના જે બીમારીના સાથે જોડાયેલા લોકો છે, ચાહે ટીબી હોય, ચાહે એચઆઈવી હોય, એ લોકોના દવા એક મહિનોનું એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ઉપર ઘેરે ઘેરે જઈને લગભગ 528 દર્દીઓને એક માસની દવા પૂરું પાડવામાં આવ્યું છે, અને એ એટલા માટે કે એમને ટીબીના દર્દી હોય કે બીજા જે દર્દીઓ હોય એમને કોઈ પણ રીતે એમના ઇમ્યુનિટી ઓછું ના થાય, એટલે ખાસ કરીને તમામને અપીલ કરીએ છીએ કે ખાંસી, તાવ, વજન ઘટવું જેવા લક્ષણ અગર હોય તો એ નજીકના હેલ્થ સેન્ટરમાં આવીને જણાવે. અત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7,500થી વધારે જે ટીબીના દર્દીઓ છે એ અર્બન હેલ્થ સેન્ટર તેમજ ખાનગી તબીબો દ્વારા પણ સારવાર લઈ રહે છે, અને ખાસ કરીને એ તમામ લોકોને આ બાબતે ખૂબ કાળજી લેવા માટે આપણે કહીએ છીએ. ખાસ કરીને ટીબી, એચઆઈવી, કોઈ જે હાર્ટના એ હોય, લંગનું ડિઝીઝ હોય, લિવરનું પ્રોબ્લેમ હોય, આ તમામ લોકોને અત્યારે ખૂબ કાળજી લેવાનું ખૂબ જરૂરિયાત જણાય છે. કુલ જે છે એ આપણા પાસે 54 જેટલા હેલ્થ સેન્ટરો છે, એમાં ટીબીના સારવાર લેતા એવા 2,765 છે, અને એ તમામ લોકોને આપણે માસ્ક અને હોમ વિઝિટ અને આ તમામ કાઉન્સેલિંગ સાથે જણાવીને વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવી રહ્યા છે. અત્યારે અલગ અલગ લોકો જે પ્રમાણે આપણા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન લોકો ના થૂંકે, અને લોકો જ્યારે પણ જાય ત્યારે સેનિટાઈઝર
પોતાના પાકીટમાં રાખીને એ સેનિટાઇઝરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે અને જ્યારે પણ લોકો મોઢા ઉપર પોતાના હાથ લે એના પહેલાં એમના હાથ કમ્પ્લીટલી સેનિટાઇઝ હોવું જોઈએ, એ સેનિટાઇઝરનું વ્યવસ્થા રાખે અને એના માટે તમામ જે સંસ્થાઓને એ દંડ કરવાનું કાર્યવાહી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને વ્યક્તિઓને પણ વ્યક્તિગત રીતે પણ લોકોને દંડાત્મક કાર્યવાહી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે આજે કોવિડ અંતર્ગત જે અલગ અલગ સંસ્થાઓ છે એને 1,52,600 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. કુલ 238 લોકોના પાસેથી આ દંડ કરવામાં આવ્યું છે. અલગ અલગ ઝોન પ્રમાણે સૌથી વધારે જે કામ છે એ લિંબાયત ઝોનમાં થયેલું છે. પછી 42 જે દુકાનો અને અન્ય સંસ્થાઓ છે એ વેસ્ટ ઝોનમાં કામ થયેલું છે. પાનના દુકાનો માટે આજથી એક મોટા ઝુંબેશ આપણે શરૂ કર્યું છે. ખાસ કરીને સુરત શહેરમાં જે પાનના ગલ્લાઓ છે એમાં વધારેમાં વધારે લોકો ભીડ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. એવા કિસ્સામાં આજરોજ લગભગ 188 જેટલા પાનના દુકાનો ઉપર દંડ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ આ જે પાનના ગલ્લાઓ છે એમાં ખાસ કરીને કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ નું અગર કોઈ પણ રીતે ભંગ થતું હોય તો પાનના ગલ્લા જે છે એને બંધ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે. એટલે મારા વિનંતી છે લોકોને કે લોકો જ્યારે પાન ત્યાંથી લે એ પાન કોઈ પણ રીતે બહાર ખાઈને થૂંકે નહીં, કારણ કે થૂંકવાથી એરોઝોલ નીકળે છે અને એરોઝોલથી લોકોને બીજા લોકો જે સિમ્પલ હોય અને કોઈ પણ રીતે એના સાથે જોડાયેલા ના હોય તો પણ એને એરોઝોલમાંથી એમને ચેપ પહોંચી શકે છે. એટલે થૂંકવા માટે આ પાનના જે દુકાનો છે એ ખૂબ જરૂરી છે કે એ લોકો ખાલી ટેકઅવે માટે પાન આપે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે. જે વ્યક્તિગત રીતે છે પણ વ્યક્તિગત રીતે પણ આપણે લોકોને દંડ કરીએ છીએ અને અત્યાર સુધી વ્યક્તિગત જે લોકોના ઉપર દંડ કર્યું છે લગભગ 55,29,000 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને આજરોજ કુલ થૂંકવા માટે અને અલગ અલગ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવા માટે લોકોને દંડ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી જે લોકો અલગ અલગ પરપ્રાંતિયો લોકો અલગ અલગ પોતાના વતનમાં જાય છે એવા કુલ 408 ટ્રેનોમાં લગભગ 6,52,503 વ્યક્તિઓ ને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બસ અને મેડિકલ સ્ક્રીનિંગનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. આજરોજ સુરત શહેરમાં 4,930 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ 2,86,280 સ્થળોમાં આ ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે. ભોજનનું વ્યવસ્થા અત્યારે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સ્વૈચ્છિક સંસ્થાઓના મદદથી આપણે 2,69,000 ફૂડ પેકેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં અત્યારે જે પ્રમાણે 4.0 લોકડાઉનના રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે એ રિલેક્સેશન્સ ખૂબ ઉચિત રૂપમાં ઉપયોગ થાય અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર જે તમામ વર્કપ્લેસ છે ઉદ્યોગો હોય કે અલગ અલગ પ્રકારના જે દુકાનો હોય કે શોપિંગ કોમ્પ્લેક્સ હોય એ તમામ જગ્યાએ આ જે કાળજી લેવાનું છે એ કાળજી નહીં તો બધા લોકો સુપર સ્પ્રેડરના ભૂમિકામાં આવી શકે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે કોઈ પણ રીતે જેવી રીતે પાનના દુકાનો કોઈ પણ રીતે સુપર સ્પ્રેડર ના બને અને બીજા દુકાનો જે છે ખાસ કરીને બાર્બર શોપ એ લોકો સુપર સ્પ્રેડર ના બને અને જેટલા દુકાનો પણ છે એ લોકો તમામ કાળજી લે અને કોઈ પણ રીતે સુપર સ્પ્રેડર ના બને એટલા માટે તમામ લોકોને કાળજી લેવાનું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં અત્યારે ખૂબ વ્યવસ્થિત રીતે સઘન સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સાથે કામગીરી જે થાય છે એમાં આપનું સાથ સહયોગથી સુંદર રીતે કામગીરી થાય છે, એટલે આપનું સાથ સહયોગ એ રીતે મળતું રહે એ આશા સાથે અભિનંદન છું. થેન્ક યુ વેરી મચ.